सृष्टि पर प्रकृति नी अनमोल भेट सौगात नो अविरत प्रवाह, जीवन संजीवनी जड़ी बूटियों नी भरमार, आयुर्वेद नी सदियों थी देन, आयुर्वेदम। नमस्कार दर्शक मित्रों, आपनो स्वागत छे कार्यक्रम आयुर्वेदम मा, अने आप निहारी रह्या छो अमारा जीटीबीएल गुजराती नी विशेष रजूआत कार्यक्रम आयुर्वेदम सीरीज 2 मा। अने हमेशा नी जेम मारी साथे स्टूडियो मा एमडी डॉक्टर प्रार्थना बेन मेहता, आपनो स्वागत छे प्रार्थना बेन। थैंक यू सो मच। प्रार्थना बेन, कार्यक्रम मा प्रश्न समस्याना जे आपणे सवालो मळता होय छे एना समाधान माटे तो रेग्युलर मळता जोशे, परंतु जे आयुर्वेद नी जे दिव्य जड़ीबूटी औषधो જે આપણે વૃક્ષની વનસ્પતિ જડીબુટ્ટીની વાત કરું છું, તો એવા આજે એક એવા જ વનસ્પતિ જડીબુટ્ટીના સવાલ છે ત્યારે એની આપણે વાત કરીશું। પ્રથમે આજે આપણે વાત કરીશું અશોકા વૃક્ષ, એની માટેના સવાલ છે। તો દર્શક મિત્રો, અશોકા વૃક્ષ એના પાન, જેમ આપણે તુલસીના પાન, પીપળના પાન, બીલીપત્રના પાન, આ બધા પાન જે એનો એક વિશેષ ઉપયોગ છે, એના ફાયદા છે, એવી જ રીતે અશોકા વૃક્ષ એના પાન એના છાલ એટલા જ ઉપયોગી છે। આ અશોકા વૃક્ષ એવું કહેવાય છે કે વ્યક્તિની જે સમસ્યા હોય છે શારીરિક, એ તમામ પ્રકારના દુઃખ એ હરણ કરનારું વૃક્ષ છે, એટલે એને અશોકા વૃક્ષ એટલે કદાચ કહેતા હોય છે। અશોકા વૃક્ષ એ આયુર્વેદની ઔષધિ ઉપરાંત ઘણી બધી એના પ્રયોગો છે, એના ઉપયોગો છે। વાસ્તુની દ્રષ્ટિએ, જ્યોતિષની દ્રષ્ટિએ હું વાત કરું તો ઘરની જે ઉત્તર દિશા હોય છે, ઉત્તર દિશા તરફ જો લગાવવામાં આવે, ઘરમાં જો સ્પેસ હોય અને ઓપન સ્પેસ હોય તો ઉત્તર દિશામાં તમે લગાવી શકો। અધરવાઇઝ ફ્લેટમાં રહેતા હોય તો તમે બાલ્કનીમાં જો ઉત્તર દિશા જ્યાં પડતી હોય ત્યાં લગાવો તો આના ઉપયોગ એના ખૂબ જ હોય છે। પરંતુ આજે આપણે કાર્યક્રમમાં આયુર્વેદમાં જે ઔષધિ તરીકેનો ઉપયોગ છે એની વાત કરીશું। ખાસ કરીને જે આપણા મહિલા વ્યૂઅર્સ છે, જેમના સવાલ છે હંમેશા જે સ્ત્રી રોગોને લઈને હોય છે, તો સ્ત્રી રોગો માટે આ અશોકા વૃક્ષ ખૂબ જ શ્રેષ્ઠ ઉત્તમ અક્ષર છે, તો એની આપણે ચર્ચા કરીશું। પરંતુ જે સ્ક્રીન ઉપર જે નંબર છે એની પર ચોક્કસપણે આપણા સવાલો મોકલી આપજો। પ્રથમે અશોકા વૃક્ષ એનો એક પરિચય લઈ લઈએ અને એના ગુણધર્મોની વાત કરીએ। અશોક 2-3 શબ્દનો બનેલો છે, અ અને શોક, બે જોડણીથી જે બનેલો શબ્દ છે અશોક। યથા નામ તથા ગુણા, જેવું નામ છે ને એવું જ ગુણ છે। આયુર્વેદમાં તેનું વર્ણન છે જ, પણ એક દિવ્ય વનસ્પતિ, દિવ્ય જડીબુટ્ટી એવું નામ કહેલું છે। પુરાણોમાં પણ અશોકભાઈનું બહુ સરસ વર્ણન છે, શોકને નાશ કરનાર અશોક। વિષ્ણુ સંહિતામાં કહ્યું છે કે શોકનાશનમ અશોકાહ, ગ્લાનિ વિષાદ શોક કંઈ પણ પરેશાની હોય ને તો અશોક વૃક્ષ છે એને દૂર કરે છે। વૃક્ષના ઉપયોગથી, એના માધ્યમથી ઘણી બધી દવાઓ પણ બનતી હોય છે। સામાન્ય પરિચય આપું તો અશોકનું સદાય હરિયાળું રહેતું વૃક્ષ 25-30 ફૂટ ઊંચું હોય છે, અને મોટાભાગના લોકોએ, જે લોકોએ રામાયણ જોઈ હશે તો રામાયણમાં શ્રીલંકામાં આખી અશોક વાટિકા બતાવેલી છે, અને અશોક વાટિકામાં સીતાજીને, માતા જાનકીને અશોક વૃક્ષની નીચે રાખવામાં આવ્યા હતા। એટલે રામચરિત માનસમાં પણ આનું વર્ણન કર્યું છે, અને માતા જાનકી અશોક વૃક્ષને પ્રાર્થના કરે છે કે સુનહુ વિનય મમ વિપટ અશોકા, સત્ય નામ કરું હરું મમ શોકા। રામચરિત માનસમાં તુલસીદાસજીએ લખ્યું છે કે માતા જાનકી અશોક વૃક્ષની નીચે અશોક વૃક્ષને વિનંતી કરે છે કે તું મારા બધા શોકને દૂર કર, સત્ય નામ કરું હરું મમ શોકા, મારા બધા શોકને તું દૂર કરીશ, એટલો વિશ્વાસ, એટલો ભરોસો જાનકીજીને પણ હતો, આપણને પણ છે। અને સાચે જ જે રામચરિત માનસમાં કહ્યું છે કે સીતા માતાજીને રામ લેવા આવે છે, અને આપણને બધાને ખબર જ છે સ્ટોરીની, એટલે એનું સીતા માતાજી જે વૃક્ષની નીચે રહેતા એટલે એનું એક નામ સીતા અશોક એવું પણ કહેવાય છે। ગતશોક, વિશોક, અપશોક, તામ્ર પલ્લવ, હેમ પુષ્પ, આ બધા એના પર્યાયો છે।
एक વાત મારે એક ખાસ કેવી છે કે ઘણા લોકો આસોપાલવ અને અશોક વૃક્ષને એક માને છે પણ બંને અલગ અલગ છે બિલકુલ અસંક એનો સંકક્ષ આખો આકાર અને પાનના જે એ પ્રકારના હોય છે એટલે એ માન્યતા છે હા એક માન્યતા એવી છે કે ઘરના આંગણામાં જે ઊંચા ઊંચા સરસ મજાના શંકુ આકારના આસોપાલવ હોય છે આપણા બગીચામાં હોય છે ગાર્ડનમાં હોય છે એ આસોપાલવ અલગ છે આપણે જે અશોક વૃક્ષની આજે વાત કરવાના છીએ એમાં જે ફૂલ આવે છે પીળાશ પડતા નારંગી ને પછી હિંગળો જેમ જેમ સૂર્યનો તડકો પડે ને એમ લાલાશ પડતા હિંગળો કલરના થઈ જતા હોય છે અને એટલે એનું નામ હેમપુષ્પા સોનેરી ફૂલ પણ હોય છે તો એને હેમપુષ્પા પણ નામ કહેવાય છે મસ્ત સુગંધીદાર હોય છે મધુપુષ્પા એમ પણ કહ્યું છે અને આપે સાચું કહ્યું કે વાસ્તુશાસ્ત્ર પ્રમાણે પણ વરાહમિહિર એને શુભ વૃક્ષ કહ્યું છે અને અગ્નિપુરા અગ્નિપુરાણમાં કહ્યું છે કે ઘરમાં ઘરના આંગણામાં ઉગાડવામાં આવે ઘરની આગળ ઉગાડવામાં આવે તો શુભ ફળ આપે છે આટલું બધું પુરાણોમાં પણ એનું વર્ણન કહ્યું છે અને આયુર્વેદમાં જેટલા જેટલા માંગલિક વૃક્ષો છે ને એમાં અશોક વૃક્ષનો સમાવેશ કરેલો છે માંગલિક વૃક્ષોમાં બોરસલી આવી જાય નગોળ પારિજાત પીપળો મંદિરોમાં પણ અશોક વૃક્ષના ઝાડ મોટા હોય છે તો અશોક વૃક્ષ આમ તો બંગાળમાં શ્રીલંકામાં બોમ્બેમાં પણ મેં જોયેલા છે અમારી કોલેજ જામનગર આયુર્વેદ યુનિવર્સિટીમાં પણ મેં અશોકના મોટા મોટા વૃક્ષ જોયેલા છે જૂનાગઢમાં પણ છે અને અહીંયા પણ અમદાવાદમાં ઘણા મંદિરોમાં પણ મેં અશોક વૃક્ષનું જોયેલું છે અને એવું કહેવાય છે કે શોક નાશનમ એટલે કે શોકને દૂર કરે છે હા અશોકભાઈ અમુક વ્યક્તિનો કે અમુક વસ્તુનો કે અમુક વૃક્ષનો પ્રભાવ જ એવો હોય છે ને કે નેગેટિવિટીને દૂર કરી દે છે જેવી રીતે અશોકભાઈ મોદી ઓલરાઉન્ડર છે ખૂબ જ હોશિયાર છે મેં કહ્યું ને યથા નામ તથા ગુણા એવી જ રીતે અશોકભાઈ મોદી છે એ પણ ઘણા બધા દર્શકોના સવાલો રજૂ કરે છે અને દર્શકોના દુઃખ દૂર થાય છે અશોક વૃક્ષનું પણ એવું છે અને બીજી એક મારે વાત કેવી છે કે અમારા એક ગુરુજી શ્રી વૈદ્યરાજ અશોકભાઈ તળાવિયા કે મને ગૌરવની વાત છે કે મહાન વિદ્વાન વૈદ્યરાજ છે અમરેલીના સાવરકુંડલામાં પ્રેક્ટિસ કરે છે અને એમની સાથે મેં મહિલા રોગ નિદાન વિશેષાંક એક આખો અંક હિન્દીમાં મેં લખ્યો છે અને મારા માટે બહુ આનંદની વાત છે કે આવા વિદ્વાન વૈદ્યરાજની સાથે મેં કામ કર્યું છે મારા પિતાજીના આશીર્વાદ તો છે પણ સાથે સાથે મારે માથે ગુરુજીના આશીર્વાદ પણ છે અને ઘણી બધી વખત જ્યારે બી જરૂર પડે તો અશોકભાઈ તળાવિયા હેલ્પ કરતા હોય છે હવે જે મારે વાત કરવી છે કે એના જે આપણે પરિચય આપ્યો હતો આંબાના ઝાડ જેવું જ હોય છે અને એક નામ તાંબ્રપલ્લવ પણ કહેવાય છે કે જે કુણા કુણા પાંદડા હોય ને એ લાલાશ કલરના હોય છે એટલે તાંબાના જેવો વર્ણ લાગે એટલે એને તાંબ્રપલ્લવ પણ કહેવાય છે વસંત ઋતુમાં બહુ જ મસ્ત એની સુંદર શોભા લાગતી હોય છે મહાકવિ કાલિદાસજીએ કુમાર સંભવમાં વસંત પુષ્પાભરણમ એમ કહ્યું છે એની શોભા એટલી અદ્ભુત હોય છે કે મનને શાંતિ મળતી હોય છે શોકને દૂર કરે છે એક અચિંત્ય શક્તિ એ અશોક વૃક્ષમાં રહેલી છે જેને અચિંત્ય શક્તિ કહેવાય અમુકનો પ્રભાવ પણ એવો હોય છે જેમ કે આપણે નગોડના એપિસોડમાં વાત કરી હતી કે નગોડના વૃક્ષની નીચે બેસવાથી વિષાદ અને ટેન્શન દૂર થાય છે પારિજાતના એપિસોડમાં મેં વાત કરી હતી કે પારિજાતના વૃક્ષની નીચે બેસવાથી મન આનંદિત અને પ્રફુલ્લિત બની જાય છે બોરસલીના એપિસોડમાં મેં વાત કરી હતી કે બોરસલીના ઝાડ નીચે બેસવાથી મનમાં એકદમ સુકૂન મળે છે ઘણી બધી વનસ્પતિનો પ્રભાવ જ એવો હોય છે કે આપણા દુઃખ દર્દને દૂર કરે માનસિક શાંતિ આપે આ એક અચિંત્ય શક્તિ છે અને આ અશોક વૃક્ષમાં રહેલી છે બિલકુલ પ્રાર્થનાબેન તમે ખૂબ જ વિસ્તારથી એનો પરિચય આપ્યો અને જે સ્પષ્ટતા પણ સારી કરી કે એક આસોપાલવનું વૃક્ષ અને જે અશોકાનું વૃક્ષ એ સંકપ્સ હોય છે પણ એમાં ડિફરન્ટ છે આની શોભા કંઈક અલગ છે ખૂબ સુંદર વાત કરી પ્રથમ જે દર્શક મિત્રોના સવાલ છે અને એમની જે એક રુચિ છે એ આયુર્વેદમાં જે ઔષધિ તરીકે અશોકા વૃક્ષનો જે આપણે ઉપયોગમાં લેવાની વાત છે તો કયા કયા રોગોમાં એનો ઉપયોગ થાય છે અને એના ખાસ જે પાન અને છાલ એના ઘરગથ્થુ ઉપયોગમાં પણ એના કયા કયા રોગોમાં લઈ જાય અશોક વૃક્ષ છે
એની છાલ, એના બીજ, એના પાંદડા ઘણા બધા રોગોને મટાડે છે. મેં એક આર્ટિકલ લખ્યો છે કે સ્ત્રીઓનો પરમ મિત્ર અશોક મોટા ભાગે બહેનોના જેટલા જેટલા રોગો હોય છે ને એને દૂર કરે છે, સાથે સાથે પુરુષોના રોગોમાં પણ ઉપયોગી છે. એટલે એક માન્યતા ખોટી છે કે અશોકારિષ્ટ કે અશોક, અશોકની છાલના બીજ છે કે પાંદડા છે એ ખાલી બહેનો માટે કે સ્ત્રીઓ માટે જ ઉપયોગી છે, એ માન્યતા ખોટી છે. પણ પુરુષોના રોગો હોય, સ્ત્રીઓના રોગો હોય ને બાળકોના રોગોમાં પણ અશોક વૃક્ષની છાલ છે, બીજ છે, એના ફૂલ છે, એનો ઉપયોગ થતો હોય છે. સ્ત્રીણામ શોક નાશનમ એક આવું વાક્ય કહ્યું છે આયુર્વેદમાં કે સ્ત્રીઓના શોકને દૂર કરે છે. એટલા માટે કે મેનાર્ક ટુ મોનોપોઝ મહિલાઓની જે જે સમસ્યા છે કે પીરિયડ શરૂ થતો હોય અને બહેનો દીકરીઓને જે પેટનો દુખાવો હોય, વધુ પડતું માસિક આવતું હોય, સફેદ પાણી પડતું હોય, બહેનોને લગતા જેટલા જેટલા રોગો છે ને એને અશોક યુક્તિપૂર્વક લેવામાં આવે ને તો દૂર કરે છે. અને ખાસ કરીને મેન્સ્ટ્રુઅલ પ્રોબ્લેમ, જે લોકોને મેનોપોઝમાં વધારે પડતું બ્લીડિંગ આવતું હોય અને હોર્મોનલ ઇમ્બેલેન્સને અશોકની છાલનો ઉકાળો આપવાથી દૂર થતો હોય છે. અને અશોકભાઈ, એક સમય એવો હતો ને કે ઘરે ઘરમાં અશોકારિષ્ટ નામની બાટલી પડી રહેતી હતી. મેં કેટલાય ઘરોમાં, હું મારા પિતાજી સાથે કેમ્પમાં જતી હતી તો ઘણા બધા ઘરોમાં મેં અશોકારિષ્ટ અને દ્રાક્ષાસો, એક સમય એવો હતો કે અશોકારિષ્ટ બહેનોના રોગોમાં મેનોપોઝલ સિન્ડ્રોમ હોય ને અશોકારિષ્ટ પી જ લેતા અને ખરેખર મટી પણ જતા. આટલી બધી સમસ્યા પહેલાના જમાનામાં નહોતી થતી કેમકે દવા રેગ્યુલર આયુર્વેદિક લેવાતી હતી. દ્રાક્ષા સૌ પણ જનરલ ટોનિક છે, આપણે દ્રાક્ષ ઉપર પણ વાત કરવાના છીએ. અત્યારે આપણે અશોકારિષ્ટ એક જે નામની દવા છે કે બહેનોના કોઈ પણ સમસ્યા હોય, ખાસ કરીને મેનોપોઝમાં જ્યારે માસિક જવાનું હોય, આ એક મેનોપોઝ કેટલી સમસ્યા છે કે બહેનો હેરાન પરેશાન થઈ જતી હોય છે. ઢગલા બંધ પીરિયડ આવતું હોય તો પણ અશોકારિષ્ટ એમાં લઈ શકાય છે. હોર્મોનલ ઇમ્બેલેન્સનું બેલેન્સિંગ કરે છે, મેન્ટલી, ફિઝિકલી અને ઇમોશનલી ત્રણેયનું બેલેન્સિંગ અશોકારિષ્ટ નામની દવા બે બે ચમચી જમ્યા પછી ત્રણેક મહિના સુધી આપવાની હોય છે તો એનું ખૂબ સારું રિઝલ્ટ મળે છે. આયુર્વેદનો એક ઘરગથ્થુ ઉપચાર પણ બતાવી દઉં કે અશોક વૃક્ષની છાલ છે એને ઉકાળો કરવાનો. અશોક મોડર્ન સાયન્સે રિસર્ચ કર્યું છે કે એમાં થોડું ટેનિન હોય છે એટલે દૂધ સાથે લેવામાં આવે તો વધારે સારું. દૂધ સાથે પણ લઈ શકાય. અશોક છાલની ઝાડ માર્કેટમાં પણ મળતી હોય છે. પ્રાર્થના ક્લિનિકમાં સારામાં સારી અશોક છાલની ઝાડનો પાવડર પણ છે, ટેબ્લેટ પણ છે, અશોકારિષ્ટ નામની દવા પણ ઉપલબ્ધ છે. પણ ઘણા લોકોને અશોક વૃક્ષ હોય, જો ગામડામાં તો ઘણા ઘરોમાં પણ હોય છે, બગીચામાં પણ હોય છે, એની છાલનો ઉકાળો દૂધની સાથે માસિકના ત્રીજા દિવસથી લેવામાં આવે તો જે લોકોને વધુ પડતું માસિક આવતું હોય ને એ ધીમે ધીમે નોર્મલ થઈ જાય છે. અને હોર્મોન્સના કારણે જે પ્રોબ્લેમ્સ થતા હોય, ચીડિયાપણું થઈ જતું હોય, ગુસ્સો આવતો હોય, ઘણા બધા સિમ્ટમ્સ, મેનોપોઝલ સિમ્ટમ્સ, દરેકે દરેક મેનોપોઝના સિમ્ટમ્સને અશોક વૃક્ષની છાલના ઉકાળો દૂર કરે છે. બહેનો માટે તો ઉપયોગી છે જ. બીજો એક સામાન્ય જે લોકોને બ્લીડિંગ પાઇલ્સ હોય, કેમ અશોક વૃક્ષની છાલનો ગુણધર્મ છે ગ્રાહી છે, સંગ્રાહી છે, સ્તંભક છે, સંશામક છે અને સંકોચન છે. એટલે ગ્રાહી એટલે કે જે લોકોને ડાયરિયા વારંવાર થઈ જતો હોય, મરડો થઈ જતો હોય, પુરુષોને પણ મરડો થતો હોય, બહેનોને પણ મરડો થતો હોય, મરડામાં પણ અશોક છાલનો ઉકાળો આપવામાં આવે છે કેમકે એનો એક ગુણધર્મ સંગ્રાહી છે, ગ્રહણ કરી રાખે છે. જે લોકોને વોટરી ડાયરિયા થતા હોય ને એમાં પણ અશોક વૃક્ષની છાલનો ઉકાળો આપતા હોય છે. એક સરસ દાખલો આપું તો અમે કેમ્પમાં જૂનાગઢ ગયા હતા મારા પિતાજી સાથે, મારા મોટા ભાઈ પણ હતા ત્યારે. મારા મોટા ભાઈને પિતાજી અશોકા વૃક્ષને ત્યાં જૂનાગઢના મંદિરમાં અમે જોયેલું. અશોકની છાલનો ઉકાળો, એક બહેનને આવો જ પ્રોબ્લેમ હતો કે સખત સફેદ પાણી પડતું હતું અને બ્લીડિંગ પણ ખૂબ જ આવતું હતું. પ્યુન હતા સ્કૂલના, એટલે પૈસા ખર્ચી શકે એવા નહોતા, એટલે પિતાજી પાસે આવ્યા કે મને એવી દવા આપો કે હું ઘરગથ્થુ ઉપચારથી મારો રોગ મટી જાય. એટલું બધું શરીર ધોવાતું હતું કે જેને વ્હાઈટ ડિસ્ચાર્જ કહેવાય છે, વ્હાઈટ ડિસ્ચાર્જ કહેવાય. અને જે લોકોને મેનોરિઝિયા ખૂબ જ વધારે પડતું પીરિયડ આવું, આયુર્વેદમાં એને રક્તપ્રદર કહ્યું છે, જેને આપણે મેનોરેઝિયા કહેતા હોઈએ છીએ મોડર્ન સાયન્સમાં.
पिताजीए अने मोटा बहेने अशोक छालनी झाड़ त्या मंदिरमां अशोकनुं झाड़ हतुं एनी छालनो उकाळो पीवानुं कही दूधनी साथे 45 જ દિવસમાં એ બેનને મેનોપોઝના જે પ્રોબ્લેમ્સ હતો એ પણ સારું થઈ ગયું. વ્હાઇટ ડિસ્ચાર્જની જે સમસ્યા હતી ને એમાં પણ સરસ થઈ ગયું, કેમ કે આ તો બહુ જ કોમ્પ્લિકેટેડ પેશન્ટ હતું. અને મેં પણ જોયેલું કે બેનને એકદમ વીક થઈ ગયા હતા, કમરનો દુખાવો પણ હતો, હિમોગ્લોબિન પણ ડાઉન થઈ ગયું હતું. અશોક વૃક્ષના ઝાડની છાલના ઉકાળાથી એ બેનને જેટલા જેટલા ગાયનેકના પ્રોબ્લેમ હતા ને એ બધા પણ મટી ગયા. બીજો એક સરસ દાખલો આપું તો, જેમ કે મેં વાત કરી કે આયુર્વેદ સંહિતા ગ્રંથોમાં કહ્યું છે કે અશોકો મધુરો સીતો અસ્થિ સંધાન કૃતમ ચયત. અસ્થિ સંધાન કૃત, અસ્થિને સાંધે છે, ભાંગેલા હાડકાને જોડવાનું કામ અશોક કરે છે. અશોકની છાલમાં એવો ગુણધર્મ રહેલો છે કે જે લોકોને હાડકાં ભાંગી ગયેલા હોય, ફ્રેક્ચર થઈ ગયેલું હોય, હાડકાંનો દુખાવો હોય, એને મટાડે છે. એમાં પણ એક સરસ દાખલો આપું કે મારી ખાસ ફ્રેન્ડ છે, અમે લોકો નાના હતા, 10મા 12મામાં સાથે જ ભણતા હતા. મારી ફ્રેન્ડ છે સીડી ઉપરથી મારા ઘરે નીચે ઉતરતા ઉતરતા બીજા પગથિયાંથી નીચે બેસી ગઈ ને પડી ગઈ. ટેલ બોનમાં એને થોડી ક્રેક થઈ ગઈ. તો પિતાજીએ મારી ફ્રેન્ડને ઘરમાં અશોક છાલની દવા તો હતી જ, અશોક છાલનો ઉકાળો 3 મહિના સુધી પીવા આપ્યો અને જે ટેલ બોનમાં હેરલાઇન ક્રેક હતી ને એનાથી મટી ગઈ. ઘરગથ્થુ ઉપચાર પણ આપી દઉં કે જે લોકોને આવી નાની મોટી હેર, જે લોકોને હેરલાઇન ક્રેક હોય, ફ્રેક્ચર હોય, એ લોકોએ માર્કેટમાં પણ સારામાં સારી દવા મળે છે, એ પણ લઈ શકાતી હોય છે. સાથે સાથે દેશી ગોળની રાબ સવારે પીવામાં આવે ને ઘરગથ્થુ ઉપચારમાં, તો જે લોકોને હાડકાનો દુખાવો હોય અને ફ્રેક્ચરમાં અને હેરલાઇન ક્રેકમાં ખૂબ જ સારું એવું રિઝલ્ટ મળતું હોય છે. હું મારી ફ્રેન્ડની વાત કરતી હતી કે મારી ફ્રેન્ડને લગભગ 45 દિવસ મારા પિતાજીએ બધી દવાઓ આપી, ઘરગથ્થુ ઉપચારમાં એને દેશી ગોળની સવારે નરણા કોઠે રાબ પીવાની કહી, શીરો પણ ખાઈ શકાય. જે લોકોને આવો પ્રોબ્લેમ હોય ને તો દેશી ગોળનો 45 દિવસ સુધી શીરો ખાવામાં આવે, સાથે સાથે અશોક છાલની જે વૃક્ષ છે એનો ઉપયોગ કરવામાં આવે ને તો મેં ઢગલાબંધ પેશન્ટને સારા થતા જોયેલા છે અને અદ્ભુત રિઝલ્ટ એનું મળે છે. દાદાબેન, તમે હાડકા અને ફ્રેક્ચરના જે દાખલા સાથે જે આ જે સમસ્યામાં જે ઉપચારની વાત કરી એ ખૂબ સુંદર વાત કરી, પરંતુ જે તમે અશોકકારી જે એની જે એક ઔષધિની વાત કરી તો એના ઉપયોગની વાત છે. અને એ જે આજના જે જે મુદ્દો છે એમાં જે સવાલો છે આપણા ફિમેલ વ્યુઅર્સ કે જે છોકરીઓ 10-15 વર્ષની છે અને એમને જો મેન્સ્ટ્રુઅલ સ્ટાર્ટ થવાનું હોય છે તો એ પહેલા જે સમસ્યાઓ થતી હોય છે, મોરે વર્ગે તમે જે મેનોપોઝમાં વાત કરી કે જે 45-50 ઉંમરના વધારે લોકો છે, તો રક્તપ્રદર અને જે ગાયનેક પ્રોબ્લેમમાં જે આ અશોકારી જે ઉપયોગ એનો ઉપયોગ છે ઔષધિનો એ ખૂબ ખૂબ જ સુંદર છે એની. તો દર્શક મિત્રો, આ સંદર્ભે ખાસ તમે જે સ્ક્રીન ઉપર જે નંબર છે એની પર ચોક્કસપણે પ્રાર્થનાબેનનો સંપર્ક કરી અને અશોકારી જે દિવ્ય ઔષધ છે એનો ઉપયોગ કરી શકો છો. પ્રથમને આગળના થોડાક બીજા એના ઉપચારની વાત કરીએ તો સૌંદર્યવર્ધક પણ છે એવું મેં સાંભળ્યું છે, તો સૌંદર્યવર્ધક એ કેવી રીતે અને એનો ઉપયોગ કેવી રીતે કરીએ છીએ? સૌંદર્યવર્ધકમાં પણ અશોક વૃક્ષ ખૂબ જ ઉપયોગી છે કે જે લોકોને ખીલ થતા હોય, ખીલના ડાઘા હોય, વર્ણ્ય છે એનો એક ગુણધર્મ છે, વર્ણ અને ખીલવે છે. જે લોકોને ખૂબ જ ખીલ થતા હોય ને તો અશોકની છાલનો ઉકાળો કરીને એનો વારંવાર ફેસ ધોવામાં આવે તો ખીલ મટી જતા હોય છે. એના પાંદડાનું લેપન કરવામાં આવે, ઘણા લોકોને છે ને પરુવાળા ખીલ થતા હોય છે તો ઘણા લોકોને ખૂબ ખંજવાળ આવતી હોય છે, ખંજવાળને દૂર કરવાનો ગુણધર્મ પણ અશોકમાં રહેલો છે. જે લોકોને ખંજવાળ આવતી હોય, ખીલ હોય, ખીલના ડાઘા હોય, એમાં અશોક વૃક્ષ છે એની છાલ લેવાની, એનો ઉકાળો કરવાનો, એની સાથે થોડી ફટકડી, સ્ફટિકા, આયુર્વેદમાં સ્ફટિકા કહ્યું છે, દેશી ભાષામાં આપણે કહીએ તો ફટકડી, માર્કેટમાં ફટકડી મળતી હોય છે, એ ફટકડીને ઘરે લાવીને ફૂલાવાની, ફૂલાવ્યા પછી એનો મોટો રોટલો સફેદ પરપોટો જેવો થઈ જાય, પછી એનો પાવડર કરવાનો, અશોક છાલના ઉકાળા સાથે થોડી ફટકડી નાખીને પછી ફેસ ધોવામાં આવે તો જે લોકોને ખીલ હોય, ખીલના ડાઘા હોય, કાળા ડાઘા પડી ગયા હોય અને ખંજવાળ આવતી હોય, આ ચારે ચારમાં અદ્ભુત રિઝલ્ટ મળે છે. મેં ઘણા બધા લોકોને આ ઘરેલું ઉપચાર આપ્યા છે અને એનું 100% રિઝલ્ટ સરસ પ્રાપ્ત થયું છે. ખૂબ જ ટૂંકમાં અને કાર્યક્રમમાં સમય ઓછો છે, પરંતુ જે
બીજી એક વાત છે કે જે અશોકારી દિવ્ય ઔષધની તમે વાત કરી એ ઉપરાંત પ્રાર્થના ક્લિનિકમાં અશોકા વૃક્ષ જે આયુર્વેદમાં ઔષધ તરીકે ઉપયોગ અને કયા કયા રોગોમાં એનો કરીએ છીએ એની એક નાની માહિતી આપી. અમદાવાદ વસ્ત્રાપુર તળાવની સામે આવેલું પ્રાર્થના ક્લિનિક જૂના નવા હઠીલા દુસાધ્ય રોગો જે કોઈથી પણ ના મટેલા હોય ને એવા રોગો પ્રાર્થના ક્લિનિકમાં મટી જાય છે. અને ગોડ ગિફ્ટ છે કે પેશન્ટ રડતા રડતા આવી હોય અને હસતા હસતા જતા હોય છે. મારી પાસે ઘણા બધા એવા પેશન્ટ છે, ઇવન નાની નાની દીકરીઓ પણ છે કે જેને પીરિયડમાં ખૂબ જ પેઇન થતું હોય, સ્કૂલમાં પણ ના જતી હોય, એ લોકોને પણ મેં પ્રાર્થના ક્લિનિકમાંથી અશોક છાલવાળી દવા આપી છે. સરસ મજાની પ્રાયોસી સૌંદર્ય ટેબ્લેટ પણ છે કે જે વજન પણ ઉતારે છે, તો જે લોકોનું બોડી વેઇટ વધારે હોય એ પણ આપી છે. નાની દીકરીઓને ઘણી બધી દીકરીઓને બહુ જ પેઇનફુલ પીરિયડ હોય ને એમાં પ્રાર્થના ક્લિનિકમાં સારામાં સારી સુંદરી ટેબ્લેટ છે, તો હું નિયમિત પેશન્ટને 3-1 મહિના આપું છું ને જે દીકરીઓને પ્રોબ્લેમ હોય પીરિયડનો એ મટી જતો હોય છે. મેનોપોઝમાં મારે ઢગલાબંધ પેશન્ટ છે કે જે લોકોને યુટરસ કાઢવાનું ડૉક્ટરે કહ્યું હોય, પણ ભગવાનની એટલી મહેરબાની છે કે મારી પાસે જેટલા જેટલા પેશન્ટ આવ્યા છે કે જે લોકોને ખૂબ જ માસિક આવતું હોય ને ડૉક્ટરે યુટરસ કાઢવાનું કહ્યું હોય, પણ મારી 30 વર્ષની મારી જે આયુર્વેદની યાત્રા છે, મારા કોઈ પણ પેશન્ટને મેં યુટરસ રિમૂવ નથી કરાવડાયું. કેમ કે મારી પાસે સારામાં સારી આયુર્વેદની દિવ્ય જડીબુટ્ટી છે, અશોકારિષ્ટ નામની જે દવા છે અહીંયા તો ઠીક, ઇવન ફોરેનમાં પણ હું 2 વર્ષ પહેલાં અમેરિકા ગઈ તો મેં મારા ઘણા બધા ઘરોમાં જેના ઘરે હું ગઈ ગેસ્ટ તરીકે તો અશોકારિષ્ટ નામની મેં દવા જોઈ હતી. વિદેશમાં પણ અશોકારિષ્ટ નામની દવા છે બહુ જ જૂની છે અને આપણા ઋષિ મુનિઓની બનાવેલી છે, એમણે કહેલી છે, અનુભવેલી છે, માણેલી છે. કોઈ પણ વ્યક્તિને કંઈ પણ પ્રોબ્લેમ હોય દીકરીઓને કે બહેનોને તો અશોકારિષ્ટ નામની જે દવા છે એ 3 મહિના સુધી 2-2 ચમચી જમ્યા પછી પાણી સાથે મિશ્રણ કરીને લેવાની હોય છે. કોઈ પણ ગાયનેકનો લગતું પ્રોબ્લેમ હોય ને તો દૂર થઈ જાય છે. અને બ્લીડિંગ પાઇલ્સ હોય તો પુરુષો પણ લઈ શકે છે, જે લોકોને બ્લીડિંગ થતું હોય પાઇલ્સની અંદર, બહેનોને કે ભાઈઓને કોઈને પણ બ્લીડિંગ પાઇલ્સમાં પણ અશોકારિષ્ટ 2-2 ચમચી જમ્યા પછી આપવામાં આવે ને તો ખૂબ સારું એવું રિઝલ્ટ મળે છે. ઢગલાબંધ પેશન્ટ મેં અશોક વૃક્ષથી સાજા કર્યા છે. પ્રાથમિક અંતમાં આપનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ કે આજે જે વનસ્પતિ જડીબુટ્ટીની વાત કરી હતી ને આપણી જે દિવ્ય જડીબુટ્ટીની જે શૃંખલામાં આજે અશોકા વૃક્ષ એ આયુર્વેદનું શ્રેષ્ઠ ઔષધ અને એનું વૃક્ષ તરીકેનો ઉપયોગ એની તમે ખૂબ સુંદર વાત કરી. દર્શક મિત્રો, રક્તપ્રદરના જે સમસ્યા છે એ મેલ ફિમેલ ના હોય એમાં આજે પ્રથમને ખૂબ જ સારા ઉપચાર કર્યા, માર્ગદર્શન આપ્યા અને ઘરઘરતું જે ઉપયોગ છે એની પણ વાત કરી. ઘણા બધા ઉપયોગ છે ઘણા બધા સમસ્યામાં, આપના સમસ્યાના પ્રશ્નો પણ છે, પરંતુ અહીંયા સમયની મર્યાદા છે દર્શક મિત્રો, એટલે આપણે અહીં કાર્યક્રમ સમાપન કરીશું. પરંતુ જે સ્ક્રીન ઉપર જે નંબર છે એની પર આ સંદર્ભે આપના કોઈ પ્રશ્નો, સમસ્યા, આપના પ્રતિભાવ હોય તો ચોક્કસપણે પ્રાર્થમેન સાથે એની ચર્ચા કરી સમાધાન મેળવી શકો છો. અત્યારે રજા આપશો. નમસ્કાર. નમસ્કાર. સૃષ્ટિ પર પ્રકૃતિની અનમોલ ભેટ સોગાદનો અવિરત પ્રવાહ, જીવન સંજીવની જડીબુટ્ટીઓની ભરમાર, આયુર્વેદની સદીઓથી દેવ આયુર્વેદમ.